वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पुर आठमू तरंग छोतेरमू भगवान श्री हरिनु पूजन स्त्री भक्तों करी रह्या छे, एज प्रसंग हजी चालू रह्यो छे। सद्गुरु आधारानंद स्वामी कथाने आगळ वधारे छे। हरिजन बायो मात्र हे दस घटी गई जो रात, हरिजन बायो मात्र हे दस घड़ी गई जो रात, तिहां लग पूजा करत रहे शोभा कही न जात। एक महीना थी आ कथा चाले छे। वड़तालनी ए पावन भूमि छे, भगवान श्रीहरिनी हाजरी छे, हरिजयंती एटले भगवान स्वामीनारायणनो जन्मदिवस आवो रूढ़ो अवसर छे। हजारों हरिभक्तो सैकड़ों संतो एनी भीड़ जामी छे। केवो समयो थयो छे, बाइयो हरिभक्त मात्र दस घड़ी रात गई त्यां सुधी श्रीहरिनी पूजा करती रही। बोलो पेला संतोए पूजन कर्यु, पुरुष भक्तोए पूजन कर्यु, कया कया गामना भक्तो केवी केवी भेट लाव्या हता, केवी केवी प्रार्थनाओ करी, आपणे वात सांभळी। हवे कोण पूजन करे छे? स्त्री भक्तो करे छे। ते समयनी शोभा मुखथी कही शकाती नथी। गोकुळमां अने गोलोकमां जेवी रासनी शोभा शास्त्रमां लखाणी छे तेनो बधो भाव कंईक जुदो छे, पण तेमां जगतना लोको मोह पामे छे। सुखदेवजी अने सनकादिक जेवा संतो अने उद्धवजी जेवा भक्तो श्रीहरिना स्वरूपने सदा अत्यंत शुद्ध जाणे छे। भगवान जे आचरण करता होय तेने तेओ परम धर्मरूप कहे छे। सुख सनकादिक संतो तेनुं गान करे छे अने ध्यान पण करे छे। हरिनु स्वरूप सुक्कादिकोए जेवी रीते शुद्ध जाणे छे तेवी रीते तेनुं वर्णन कर्युं छे। पण अत्यारे जे जे जीवोए मनुष्यतन धर्युं छे ते सर्वने अनादिकाळथी विषयमां राग छे। भगवान शुद्ध छे, अत्यंत शुद्ध छे। भगवानની तमाम क्रियाओ पण अत्यंत शुद्ध छे। परंतु હવે કથા શરૂ થઈ છે, સમજવા જેવી વાત આવે છે, સાવધાન થવા જેવી વાત આવે છે। વેર ઇઝ ધ પ્રોબ્લેમ એનું બહુ મોટું રિસર્ચ થઈ રહ્યું છે। પ્રોબ્લેમ ભગવાનમાં નથી, સંતમાં નથી, ભક્તમાં નથી, ક્યાં છે સાંભળો। પરંતુ અત્યારે જે જે જીવોએ મનુષ્યતન ધર્યું છે, આ માણસના ખોળિયામાં જેટલા બેઠા છે તે સર્વેને અનાદિકાળથી વિષયમાં રાગ છે। કરોડો જન્મોથી જીવ ભટકતો ભટકતો શું લઈને આવ્યો છે?
વિષયની આસક્તિ. પાણીને તમે ગમે ત્યાં નાખો, કઈ બાજુ જવાનું? પાણી નીચી, જે બાજુ ઢાળવાળી જગ્યા હશે ત્યાં જ જવાનું. એમ કરોડો જન્મથી માયાનું ચિંતન કરતાં કરતાં માણસનું મન એટલું માયિક વિકારી બની ગયું છે, ગમે ત્યાં બેસારો એને, જગતમાં હશે તો એ વિકાર તરફ વળશે અને સત્સંગમાં આવશે તો પણ, બોલો કેવી જોરદાર વાત છે. જે જે મનુષ્યોએ, જે જે જીવોએ મનુષ્યતન ધર્યું છે તે સર્વેને અનાદિકાળથી વિષયમાં રાગ છે, તેથી તેમાં જગતના લોકો મોહ પામે છે. કામવાસના એક અસાધ્ય રોગ છે, તે ભગવાનના ભજનમાં વિઘ્ન કરે છે. ગોપાળાનંદ સ્વામીએ વાત કરી, સ્વામી એમ કહે છે, ભગવાનનું ધ્યાન કરવામાં એટલે કે ભગવાનની મૂર્તિ ધારણ કરવામાં બે વસ્તુ અતિશય નડે છે, એક સ્ત્રી વિશેની આસક્તિ અને એક ભોજન વિશેની આસક્તિ. રસની આસક્તિ અને રૂપની આસક્તિ, આ બે આસક્તિ ભયંકર નડે છે. આ બે આસક્તિ ભરી હોય ને ત્યાં સુધી ભગવાનની મૂર્તિ અંતરમાં આવતી નથી. કામવાસના અસાધ્ય રોગ છે, તે ભગવાનના ભજનમાં વિઘ્ન કરે છે. જ્યાં ત્યાં બધે જ કહેતા આવી ભગવદ્ લીલામાં પણ વિઘ્ન કરે છે. કામવાસના જગતમાં તો નડે છે, પણ ભગવાનની ભક્તિમાં પણ નડે છે, મંદિરમાં પણ નડે છે. કહેતા ભૂંડા ઘાટ કરાવીને ભગવાનના સ્વરૂપમાં પણ સ્નેહ થવા દેતી નથી. ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના સંતોને ભક્તોમાં ભૂંડાઘાટ કરાવે છે. જગતમાં કરેલું પાપ મંદિરમાં આવે ત્યારે ધોવાય છે, પણ મંદિરમાં કરેલું પાપ કરોડો જન્મે ધોવાતું નથી. માફ કરજો, મંદિરમાં આવનારા બધા સંતો ભક્તો, એને સાવધાન થઈને આ વિચાર કરવો જોઈએ. કળિયુગમાં માયા મંદિરોમાં પ્રવેશ કરશે, કારણ કે માયાને ખબર છે, ઝીણા ઝાલવા માં નહીં, માલ માટે મોટા ને જોશે. માયાને ખબર છે, કોઈનું ઘર લૂંટીશું તો 5-50 રૂપિયા મળશે, પણ બેંક લૂંટીશું તો કરોડો મળશે. માયાને ખબર છે, કળિયુગમાં મંદિરોને ખલાસ કરીશું ને તો સમાજ તો એની મેતે ખલાસ થઈ જશે. થોડું આપણે વિચારીએ, ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર આવી મોટામાં મોટું કામ કયું કર્યું? અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. સત્સંગ એટલે શું? આ ચાંદલો કરો એ સત્સંગ ખાલી? દાદા કંઠી પહેરવી આ સત્સંગ? આ વ્યાસપીઠ પર બેસી જવું એ સત્સંગ? કયો સત્સંગ મહારાજે સ્થાપ્યો? બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલેરા છે, આ સત્સંગ મહારાજે સ્થાપ્યો. લોઢુને ચુંબક જેમ ખેંચાતા ને એમ સ્ત્રીને પુરુષો ખેંચાતા ભગવાન સ્વામિનારાયણે બંનેને અલગ કરી નાખ્યા. માફ કરજો, સમાજમાં એવા નાસ્તિક માણસો પડ્યા છે, અમે તો બહુ ફર્યા છીએ, એટલે તમારે ઘણી વખત ચર્ચા થતી હશે, ભગવાન સ્વામિનારાયણે બહેનો સાથે પક્ષપાત કર્યો, ભગવાન સ્વામીએ સ્ત્રીઓ સાથે અન્યાય કર્યો, ભગવાન સ્વામિનારાયણના સાધુઓ સ્ત્રીઓ સાથે અન્યાય કરે છે. આવા કહેવાતા દોડડાયા માણસોને માટે મારે કયા શબ્દો વાપરવા? આવા નાસ્તિકોએ, આવા કહેવાતા બૌદ્ધિક લોકોએ આ સમાજનું નિકંદન કાઢી નાખ્યું છે. ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓની સલામતી માટે જે કાર્ય કર્યું છે ને, યાદ રાખો ભક્તો, વર્ષો જશે ને ત્યાર પછી એની નોંધ લેવાશે. આજે સ્ત્રીઓની સલામતી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે છે ને, બીજી જગ્યાએ તમે નિહાળો, હું આજે વાત કરીશ તમને. ભગવાન સ્વામિનારાયણે બહુ ઊંડેથી વિચાર્યું, વાસના કઈ છે? વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા કે પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષમાં જે હેત છે ને, એનું જ નામ માયા છે.
જેમ નદીનો મોટો પ્રવાહ હોય એમાં અનંત લાકડાઓ તણાતા હોય એમ આ હેતરૂપી માયાના પ્રવાહમાં કરોડો જીવો તણાઈ રહ્યા છે. કયું વચનામૃત? પ્રથમનું 34મું વચનામૃત. આ હેતરૂપી માયાના પ્રવાહમાં કરોડો જીવો તણાઈ રહ્યા છે. પુરુષને પુરુષમાં હેત થાય ને એ જુદી રીતનું હોય છે, પણ પુરુષને સ્ત્રીમાં જે હેત થાય છે ને એ ખતરનાક છે. નથી સ્ત્રીનો દોષ, નથી પુરુષનો દોષ, બંને પાત્ર પવિત્ર છે. સ્ત્રીમાં પણ જો પાત્ર મહાન હોય તો મીરાબાઈ, જીવબા, લાડુબા જેવું થઈ શકે. પુરુષમાં પણ કોઈ દાદા ખાચર, પર્વતભાઈ કે ઝીણા ભાઈ બની શકે. પણ બંને જો ભેગા થયા ને તો કોઈની સલામતી નથી. વિહારીલાલજી મહારાજે હરિલામૃત ગ્રંથમાં દ્રષ્ટાંત આપ્યું. અગ્નિ છે અને ઘી છે, બંને જુદા જુદા હોય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ અગ્નિ અને ઘી ભેગા થાય ને તો શું થાય દાદા? ભડકો થાય. ઘી જામેલું હોય ને એ ઓગળી જાય, ઘીનો પણ નાશ થાય, અગ્નિનો પણ નાશ થાય. સ્ત્રી અને પુરુષ પોતપોતાની મર્યાદામાં રહે ને એના જેવી કોઈ શ્રેષ્ઠ બાબત નથી. આ વૈદિક પરંપરા છે. સ્ત્રીઓ સાથે અન્યાય નથી, હવે તો બહેનોએ ઝુંબેશ ઉપાડવાની જરૂર છે. સ્ત્રીઓને અમારે સરખો અધિકાર આપવો છે, પુરુષની સામે ટકી શકે એવું મહત્વ આપવું છે. આ બધી લલચામણી વાતોથી બહેનોએ પણ દૂર રહેવું જોઈએ. જે કાર્ય ભગવાને નક્કી કર્યું છે, બહેનો બહેનોની રીતે બરાબર છે, પુરુષો પુરુષોની રીતે બરાબર છે, ગુલાબીએ ગુલાબની જગ્યાએ બરાબર છે, મોગરોએ મોગરાની જગ્યાએ બરાબર છે. આ સરખામણી, સરખા થવાની ભાવના, એવી જે લાલચો અપાઈ રહી છે ચારે બાજુથી, એમાં મહાન અત્યારે એટલું બધું સમાજની અંદર વિકૃત સ્વરૂપ થઈ રહ્યું છે. અમે તો થોડી ઘણી વાતો સાંભળતા હશું, જાણતા હશું. શું આ પૃથ્વીની અંદર એમ લાગે કળિયુગ તો હજી શરૂ થયું, આટલું પાપ થાય છે, આગળ શું થશે? ફૂલો થયા પ્લાસ્ટિકના, એમાં સુગંધ ક્યાંથી હોય? ફૂલો થયા પ્લાસ્ટિકના, એમાં સુગંધ ક્યાંથી હોય? અને અનાજ થયા હાઇબ્રિડના, એમાં તાકાત ક્યાંથી હોય? કપડાં થયા ટૂંકા, એમાં શરમ ક્યાંથી હોય? અને ભક્તો થયા સ્વાર્થના, એમાં ભગવાન ક્યાંથી હોય? આજે સમાજનું ચિત્ર કંઈક આવું થઈ ગયું છે. ચારે બાજુ મોહ, ચારે બાજુ વિકાર, ચારે બાજુ વિકૃતિ, ચારે બાજુ વાસનાનું જ તાંડવ મચ્યું એવું લાગે આપણને. કોણ કોને બચાવે? એના કરતા ભગવાનનો ભક્ત એ છે, આગ લાગતા પહેલા કૂવો ખોદીને તૈયાર રાખે, પાણી આવતા પહેલા પાળ બાંધીને તૈયાર રાખે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કેવી વાત કરી? કામ વાસના એવી છે, મંદિરમાં પણ જીવને નથી છોડતી, સત્સંગમાં પણ જીવને નથી છોડતી. તમે જુઓ બ્રહ્માજી હતા, બ્રહ્મા જેવા આ પ્રજાના પિતા, પ્રજાપિતા, આદિપુરુષ જેને કહેવાય, પોતાની દીકરી સરસ્વતી એનું રૂપ જોઈ મોહિત થયા. કેટલી હદ સુધી મોહિત થયા, કેવી ભયંકર દુર્દશા થઈ, વિચારો તમે. એટલા માટે શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથમાં મહારાજે આજ્ઞા કરી. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથા હમણાં જ કરી, ગ્રહસ્થ ધર્મોની વાતો હમણાં જ કરી. ઘણા સારા હરિભક્તો પૂજ્યપાદ ગુરુજીએ કરેલી આ ગ્રહસ્થ ધર્મોની કથાને બે વાર, ત્રણ ત્રણ વાર સાંભળે છે. આખા પરિવારના બધા ભક્તોએ નિયમો લીધા છે. હું તમને પણ વિનંતી કરું, કથા બધી સારી છે, પણ એમાં પણ આપણને કામ લાગે, આપણા જીવનને અડેવી જે કથા હોય ને એ આપણે વારંવાર વાંચવી જોઈએ. મહારાજે આજ્ઞા કરી કે ગ્રહસ્થ હોય, યુવાન અવસ્થાવાળા હોય, તેમણે અનિવાર્ય કામ સિવાય પોતાની મા, બેન, દીકરી સાથે પણ એકાંતમાં રહેવું નહીં. આજે સમાજમાં કેટલી હદ સુધી વિકૃતિ આવી છે, કેટલી હદ સુધી! અત્યારની તો કોઈ વાત કરી જ ન શકાય, બોલી પણ ન શકાય. પણ હું કહેવા એટલું માગું છું કે આના માટે માતા પિતાએ સાવધાન થવાની જરૂર છે. નાના દીકરા, નાની દીકરીઓ હોય ત્યારથી એને ભગવાનના રસ્તે વાળીએ, ધર્મના રસ્તે વાળીએ. તમે રોડ ઉપર જુઓ છો,
રોડ ઉપર ત્રણ લાઇટ હોય, સૌથી પહેલી ઉપરની કઈ લાઇટ હોય? રેડ લાઇટ, સ્ટોપ સાઇન, ત્યાર પછી ગ્રીન લાઇટ, ત્યાર પછી યલો લાઇટ. આ ત્રણ લાઇટ છે એટલે અકસ્માત નથી થતા, સમજો છો ને તમે? રોડ ઉપર અકસ્માત, એક્સિડેન્ટ અટકાવવા માટે આ ત્રણ સિગ્નલ અનિવાર્ય છે. આખી દુનિયાએ આ વાતને સ્વીકારી લીધી છે. એમાં પણ સૌથી પહેલી લાઇટ કઈ મૂકી છે? રેડ સાઇન, સ્ટોપ સાઇન. ક્યાં અટકવું? સૌથી પહેલી મહત્વની બાબત છે, આખી દુનિયા સ્વીકારે છે. તમે ઓનલાઈન રિસર્ચ કરો, શા માટે સ્ટોપ સાઇનમાં રેડ લાઇટ મૂકવામાં આવી છે? લાલ કલર, રેડ કલર હેઝ ધ લોંગેસ્ટ વેવ્સ. સૌથી વધારે વધારે દૂરથી માણસ પકડી શકે એવો રંગ લાલ છે. કોઈ ભૂલ ન કરી બેસે, કેટલે દૂરથી માણસને દેખાઈ જાય કે હવે મારે અટકવાનું છે, ઊભા રહેવાનું છે. એટલા માટે સ્ટોપ સાઇન લાલ કલરની છે. આખી દુનિયાએ સ્વીકાર્યું છે, બધાના અનુભવ છે. રોડ ઉપરના અકસ્માત માણસ બચાવી શક્યો છે, ઘરની અંદરના અકસ્માત માણસ નથી બચાવી શક્યો. આતંકવાદ કરતા, વેશ્યાવાળા કરતા ભયંકર આ ટીવી, ઇન્ટરનેટ, આ બધું શું છે? માણસના ઘર અત્યારે ખલાસ થઈ રહ્યા છે. અરે, સારા સંસ્કારી હરિભક્તોના ઘરની ક્યારેક વાતો અમારી પાસે આવે ને, અમને એટલી બધી બળતરા થાય. એટલા માટે કહું છું, માતા પિતાઓએ સાવધાન થવું જોઈએ. દીકરાઓ નાના હોય, દીકરીઓ નાની હોય, ત્યારથી આપણે આ કરાય, આ ન કરાય. તમે ઘર સભા કરો, શિક્ષાપત્રી જેવો ધર્મગ્રંથ રાખો. મહારાજની વાત છે, ગૃહસ્થ ધર્મની વાત વાંચી જાઓ. શ્રીજી મહારાજના શબ્દેથી જે થશે એ મારા કે તમારા કોઈના શબ્દથી નહીં થાય. મહારાજ બધું લખીને ગયા છે, ગયા છે કે નહીં? આપણા કેટલા અત્યારના એવા દાખલાઓ સાંભળીએ છીએ કે હરિભક્તોના ઘરમાં દીકરા કરતા દીકરીઓના જીવન અતિ વિકૃત થઈ રહ્યા છે. કાળા, ધોળા, ગમે તે ધર્મના, અરે વિધર્મી સુધી જાય. ચાલો એ બે જણા સુખી થઈને રહેતા હોય તોય સમજી શકાય, પછી જે દુર્દશા થાય છે. એક એક બે બે દીકરાની મા બને, પછી એને તલાક મળે, પછીના ઘરની ના ઘાટની, અને પછી દીકરી દુઃખી થાય, સંતાનો દુઃખી થાય, માતા પિતા દુઃખી થાય, સમાજ દુઃખી થાય. આ બધા દુઃખનું કારણ કામવાસના છે. અને એ આ ભગવાન સ્વામિનારાયણની બધી વાત, બધી રીત જે ઘરમાં છે, જે પરિવારમાં છે, બધા સલામત છે. આ સાગરમાં કેવી વાત છે, સાગરની એક લાઈન ફરી વાંચી દઉં, પછી તમને વાત કરું. જુઓ, કામ વાસના અસાધ્ય રોગ છે, ભગવાનના ભજનમાં વિઘ્ન કરે છે. તે જ્યાં ત્યાં બધે જ કહેતા આવી ભગવદ્ લીલામાં પણ વિઘ્ન કરે છે. જગતમાં તો કરે, મંદિરમાં પણ કરે, સત્સંગમાં પણ કરે. એટલા માટે પૂજ્યપાદ ગુરુજી શિક્ષાપત્રી ભાષ્યની કથા કરતા હતા, સ્પષ્ટ કહ્યું હતું, મંદિરમાં આવો પતિ પત્ની તરીકે નહીં, મંદિરમાં આવો ફક્ત ને ફક્ત તમે ભક્ત તરીકે. મંદિરમાં આવ્યા પછી કોઈ ખરાબ દ્રષ્ટિથી પુરુષ સ્ત્રી ઉપર કે સ્ત્રી પુરુષ ઉપર નજર નાખે છે ને, એનું કેટલું પાપ છે શિક્ષાપત્રી ભાષ્યમાં વાંચો. ભગવાન સ્વામિનારાયણ આ લીટી કરીને ગયા છે. બસ આ લીટીમાં આપણે સલામત રહીએ ને, બેડો પાર થઈ જશે. બહેનો એની રીતે બધી એક્ટિવિટી કરે. શ્રીજી મહારાજે કેવું મોટું કામ કર્યું, બહેનો માટે સાધુની વ્યવસ્થા, બહેનોના આચાર્ય અલગ, ગાદીવાળા માતુશ્રી અલગ, આત્યંતિક કલ્યાણ સુધીનો ઇન્ડિપેન્ડન્ટ માર્ગ બહેનો માટે કરી આપ્યો. સત્સંગમાં આવી પહેલું કાર્ય કર્યું, મુક્તાનંદ સ્વામીની સભામાં પુરુષોને બહેનો ભેગા બેઠા હતા, નીલકંઠ વર્ણી ઊભા થઈ ગયા. જ્યાં સ્ત્રી અને પુરુષો ભેગા બેઠા હોય ત્યાં રામની કથા ન હોય, ત્યાં તો કામનું જોર હોય, કામનું. અને મુક્તાનંદ સ્વામીને પણ વંદન કરવાનું મન થાય. શ્રીજી મહારાજની, નાના એવા નીલકંઠ વર્ણીની આ ટકોરને સ્વામીએ કેવી રીતે સ્વીકારી, ભગવાનની વાતને સ્વીકારે ને એ મુક્ત બની શકે, મુક્તાનંદ બની શકે. તમારે ને મારે મુક્ત બનવું હોય ને તો આપણા ઘરની અંદર,
આપણા પરિવારની અંદર, આપણા પરિવારના સભ્યોની અંદર શ્રીજી મહારાજની બતાવેલી રીતને સ્વીકારો. હું તમને એક નાનો દાખલો આપું. ધ રિચેસ્ટ કોમ્યુનિટી ઓફ વર્લ્ડ કોણ છે? યહૂદી લોકો, ખબર છે ને. આપણે બેથેલ હોલ ટેમ્પલમાં વર્ષમાં ઘણીવાર પ્રોગ્રામ કરીએ છીએ. એ બેથ એલ હોલ યહૂદી લોકોનો છે. ત્યાં મંદિરમાં એ હોલની અંદર એ લોકોનો પ્રેયર રૂમ છે, તમને ખબર છે. યહૂદી લોકોમાં આજે પણ આપણા મંદિરની જેમ પુરુષો બહેનો અલગ બેસે છે. યહૂદી લોકોમાં આજે પણ એના ધર્મ પ્રત્યેની કેવી ભાવનાઓ છે, એના કપડાં, એનો પહેરવેશ તમે જાણો છો. સ્ત્રી પુરુષોની મર્યાદા તમે ઊંડાણથી સ્ટડી કરો. દુનિયાના જે લોકોએ આ સ્ત્રી પુરુષની મર્યાદાને સુચારુ રૂપે સ્વીકારી છે એ સમાજ અડીખમ ઊભો રહી શકે છે. અને જ્યાં ભેળસેળ થઈ ગઈ, સરખા થવાની હરીફાઈ ચાલી છે, એ સમાજો એવા કચડાઈ મર્યા છે, એવા કચડાઈ મર્યા છે. માટે વાલા ભક્તો, દુનિયાના રવાડે આપણે ન ચડીએ. આ લોકમાં કદાચ બે માણસો કહેશે, શું કહેશે, એટલું જ કહેશે ને કે આ બહુ ભગતડા છે, બીજું શું કહેશે આપણને. પણ ખરો સમય આવશે ને ત્યારે આખી દુનિયાને કેવું પડશે આનું ઘર જુઓ. તમે સત્સંગી હરિભક્તોના જીવન જુઓ, જેના ઘરમાં ધર્મનિયમ હોય એવા હરિભક્તોના ઘર જુઓ. અને બહુ મોડર્ન થવા ગયેલા છે ને, અમેરિકામાં હું ઘણા દાખલા જાણું છું, નામ નથી બોલતો, પીડા સાથે કહું છું. સ્વામી આ દેશ અમેરિકા છે, દીકરાઓને બહુ પ્રેશર ન કરાય, એને કંઈ કહેવાય નહીં, એને ભણવાનું હોય, જોબનું ઘણું કામ હોય, એવી રીતે ગુરુજી સામે અડધો કલાક ગુરુજીને ઉપદેશ આપનારા હરિભક્તો હું હાજર હતો. હમણાં 2-3 વર્ષ પહેલાંની ઘટના, એ હરિભક્તો રડી પડ્યા, ગુરુજી પાસે રડી પડ્યા. આજે બેમાંથી એક દીકરો સામે જોવા તૈયાર નથી. ઉલટાના કેટલા આક્ષેપ નાખે છે. આ માતા પિતા વૃદ્ધ બન્યા, લાચાર બન્યા. પિતા રડતા હતા, હું બાજુમાં બેઠો હતો, ગુરુજીને બધી વાત કરતા હતા. ગુરુજી, આટલા વર્ષ પહેલાં મેં જે કહ્યું હતું ને, પણ તે દિવસે તમારી વાત માની હોત ને તો આ પરિણામ ન આવત. એટલા માટે મહારાજની આજ્ઞાનો બહુ મોટો મહિમા છે. મેં તમને વાત કરીને 7-11, ઉપાસનાની 7 બાબત અને આજ્ઞાની 11 બાબત. આટલી નાની વાત યાદ રાખો. આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થના તમારા ઘરમાં કરો છો, તમે આરતી કરો જ છો, સમજીને કરો, વિચારીને કરો, આમાં બધું આવી જાય છે. આપણા લોયાધામ પરિવારમાં શિબિરો કરીએ છીએ, નાના દીકરા દીકરીઓને આ બધી વસ્તુ સમજાવીએ છીએ, કેટલું પરિણામ જબરજસ્ત છે. આપણા એક હરિભક્ત, એના પરિવારમાં બધા ગરબા રમવા જતા હતા. અમેરિકામાં ગરબા રમવાનું બહુ ઓછું મળે, એટલે જ્યારે મળે ત્યારે બધા ભરપૂર લાભ લે. અને તમને ખબર છે કે નવરાત્રિના નામે, માતાજીના નામે કેટલું પાપ થાય છે દુનિયામાં, આખી દુનિયા જાણે છે. આ હરિભક્ત, આપણા લોયાધામ પરિવારના આખો પરિવાર ગયો ગરબા રમવા, એના ઘરના દીકરીઓએ ના પાડી દીધી. ગુરુજીએ કથામાં અમને કહ્યું છે, કેટલી વાર ગુરુજીએ વાત કરી છે, અમે ક્યારેય પણ જ્યાં સ્ત્રી અને પુરુષો ભેગા રમતા હશે ત્યાં પગ નહીં મૂકીએ. દીકરીઓ રમવા ન ગઈ, ધન્યવાદ છે આવી દીકરીઓને. ધર્મને તોડીને મેળવેલો આનંદ એ ક્યારેય આનંદ નથી, અંતે દુઃખ જ આપવાનો. આપણા લોયાધામ પરિવારના એક હરિભક્તના દીકરી સ્કૂલમાં ગયા. એમના ટીચરે ક્યારેક પૂછ્યું હશે, તમારા બોયફ્રેન્ડ કોણ છે? દીકરીએ ફોનમાંથી આપણા પીવડા ઘનશ્યામ મારનો ફોટો બતાવ્યો. એના ટીચર એટલા બધા રાજી થઈ ગયા, એને કલ્પના પણ નહોતી. પણ બસ આ બોયફ્રેન્ડ, આ ગર્લફ્રેન્ડ, આ બધા શબ્દો, આ રસ્તો એમ કહી શકાય કે કૂવામાં પડવું ને સૂળીએ ચડવું ને, એના કરતાં પણ ખતરનાક આ રસ્તો છે. દીકરીઓ દીકરીઓ સાથે હેત કરે, દીકરી દીકરીને સખી બનાવે, સખા બનાવે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ શાસ્ત્રનો માર્ગ નથી. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એમાં તો સમાજનું ધોવાણ થઈ ગયું છે. માટે વાલા ભક્તો, સાગરની આ કથા છે. કામ અસાધ્ય રોગ છે. મંદિરમાં પણ એ છોડતો નથી, સત્સંગમાં આવ્યા પછી પણ છોડતો નથી, તો જગતમાં તો ચૂથી નાખશે. માટે આપણે
મહારાજની કરેલી આજ્ઞામાં જેટલા રહેશું એમાં આપણા બધાનું હિત છે. આજ્ઞાની બહાર સીતાજી ગયા, દુખાયું. દશરથ ગયા, દુખાયું. તો આપણી શું દશા? એટલા માટે સાંભળો, સરસ શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર આવી આ કામવાસના, કામ ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દરવાજા છે. કામ તમે બધા જાણો છો, સ્ત્રીને પુરુષને એકાબીજા સંબંધી આસક્તિ, ધર્મ વિનાની આસક્તિ, પતિ પત્નીમાં હેત કરે, પત્ની પતિમાં હેત કરે, એમાં શાસ્ત્ર ના નથી પાડતા. એ હેત વ્યાજબી છે, એ હેત શાસ્ત્રે કહેલું છે, પણ એ મર્યાદાની બહારનું જે હેત થાય છે એ ભયંકર છે. ક્રોધ કેટલું નુકસાન ક્રોધે કરીને થાય છે બોલો. સારા સારા નંદનવન જેવા પરિવાર વિરાન વન જેવા બની જાય છે. ક્રોધ અને વાવાઝોડું, આ મોટા વાવાઝોડા આવે છે ને, હરિકેન આવે, ટોર્નાડો આવે, વાવાઝોડું આવે ને ત્યારે ખબર ન પડે, વાવાઝોડું શાંત થાય ને ત્યારે ખબર પડે કેટલું નુકસાન થયું. ગામોના ગામ, કેટલા પરિવાર, કેટલા ઘર ખલાસ કરી નાખે. ક્રોધ અને વાવાઝોડું બંને સરખા છે, આવે ત્યારે નહીં, એ જાઈને પછી ખબર પડે કેટલું નુકસાન થયું. એક સારા હરિભક્તના ઘરમાં સાસુબા થોડા ઊંચા અવાજે બોલ્યા અને ઘરમાં ઝઘડો થયો, દીકરાનું માણ માણ ગોઠવાયું, તો બધું ખલાસ થઈ ગયેલો, પાછું છૂટું થઈ ગયું. કોઈકના ક્રોધે કરીને કોઈકનું જીવન કાયમને માટે બરબાદ થઈ જાય છે. જે ઘરમાં સાસુ સસરા એટલે કે માતા પિતા રહેતા હોય અને દીકરાને લગ્ન થઈ જાય, ત્યાર પછી માતા પિતાએ પણ કંટ્રોલ કરવો જરૂરી છે. હવે તમે માતા પિતા નથી, તમે ઘરની અંદર કોઈકના સાસુને સસરા તરીકે છો. તમારી જવાબદારી હવે ખાલી એકલા પુત્રને પાળવવાની નથી, તમારા ઘરમાં પુત્ર વધુ છે, એને પણ તમારે સાચવવાની જવાબદારી છે. પણ હવે ક્યાં જવાબદારી? હું ઘણીવાર કથામાં કહું છું ને, ચાર વસ્તુ સમજાઈ જાય, ચાર વેદ આવી જાય. જવાબદારી, સમજદારી, વફાદારી અને ઈમાનદારી, આ ચાર ઉપર તો બહુ કહી શકાય એવું છે. એક કામ, એક ક્રોધ અને એક લોભ નરકના દરવાજા છે. ત્રણે ત્રણ એટલા ખતરનાક છે. પણ આજે વાત કામ વાસનાની ચાલે છે, માટે ભગવાનના તમે બધા ભક્તો છો, આપણો લોયાધામ પરિવાર બહુ સલામત છે, આનંદ થાય. જગતની વાતો જાણીએ, સાંભળીએ ત્યારે ખૂબ આનંદ થાય કે મહારાજની, ગુરુજીની અઢળક કૃપા છે. પણ વાલા ભક્તો, એનાથી અભિમાન કરવાનું નથી. તમારા ઘરમાં સોનું વધે ને ત્યારે સિક્યોરિટી વધારવી પડે, ખબર છે ને? તમારા ઘરમાં રૂપિયા વધે ને તમારે સેફટી વધારવી પડે. આજે આપણે આટલા સલામત છીએ, આવતીકાલ વધારે સારી કરવી પડશે આપણે, માટે સાવધાન રહેવું પડશે. જેટલા પરિવારો છે બધા સાવધાન રહેજો, કોઈની મોબત ન રાખતા, ધર્મની બાબતમાં કોઈની મોબત રાખવી નહીં. તે જાણીને શ્રી સ્વામિનારાયણ ભગવાને આ વખતે કરુણા કરી. તે શું, કઈ કરુણા કરી? જ્ઞાનરૂપી તલવાર લઈને તેના ઉપર ઘા કર્યો. પાતાળથી લઈને પ્રકૃતિના લોક સુધી પ્રભુ તેને ભજેત કરવા લાગ્યા. માયાની સામે મહારાજ યુદ્ધ માંડ્યું, કામની સામે મહારાજ યુદ્ધ માંડ્યું. કેવું? શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથમાં મહારાજે કહ્યું, બ્રહ્મચર્ય વ્રતનું ભંગ થાય એવું ગુરુનું વચન પણ ન માનવું. જે સદગુરુનો મહિમા, જે સંતનો મહિમા ભગવાન જેટલો છે, અરે ભગવાનથી પણ વધારે છે. પણ બ્રહ્મચર્ય વ્રત ભંગની વાત આવી તો શું કહી દીધું મહારાજે? કે ના માનતા, અને તમે માનશો તો તમે તમારું ભોગવશો. વેદરસમાં મહારાજે પત્રમાં લખી નાખ્યું. અરે એના કરતા આગળ શા માટે ભગવાન સ્વામિયણ સર્વોપરી છે? એના કરતા આગળ વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, અમે કહેતા હોઈએ, અમે આજ્ઞા કરતા હોય, અહીંયા બેસો અને ત્યાં સામે સ્ત્રી બેઠી હોય, એના દર્શન થતા હોય, સંતોની સભામાં વાત કરી, તો અમારી આજ્ઞા હોય તો ન પાડવી. અમે કચવાતા હોઈએ તો અમને સારી પેઠે કચવાવા દેવા, પણ અમારી આજ્ઞા પાડવી? કોઈ ભગવાને આવી વાત શીખવાડી કે અમે કહેતા હોય તો પણ ન માનવું? આસિદ્ધ ભગત, કોઈ શાસ્ત્રોમાં છે આવી વાત? મહારાજે કઈ લાઈટ બતાવી? સ્ટોપ સાઇન. સૌથી પહેલી, અમે કહેતા હોઈએ, અરે અમે કચવાતા હોઈએ, સારી પેઠે કચવાવા દેજો, અમારી આજ્ઞા ન પાડતા.
શા માટે સ્વામિનારાયણ સંપ્રદાય સર્વોપરી છે? હું દાદા વાતો કરું એમ ને, મારે હરિભક્તો સાથે બહુ મળવાનું, તમે જાણો છો. આજે તુલસીદાસભાઈ અને ભૂપેન્દ્રભાઈ અમીન ડૉક્ટર સાહેબ આવ્યા હતા, મંદિર સાફ કરવાની સેવા એ લોકો કરે, ઉપર બેઠા હતા અડધો કલાક. તુલસીદાસભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાય શું છે કશી ખબર નહોતી. ચિરાયુ ભગતના સસરા થાય, અમેરિકા આવ્યા, મંદિરે આવ્યા, સંતો મળ્યા, સ્વામિનારાયણ સંપ્રદાય શું છે એમને ખબર નહોતી. આજે જે અહોભાવથી વાત કરતા હતા, સ્વામી મારું આખું જીવન બદલાઈ ગયું, સ્વામી મને આ કેટલી મોટી પ્રાપ્તિ થઈ. જીવનના 50 વર્ષ સુધી દુનિયાનો અવળો પ્રવાહ જેણે જોયો હતો અને 50 વર્ષ પછી આ પ્રાપ્તિ થાય એ સમજી શકે. હું ઘણી વાર કહું છું, દરરોજ જલેબી મળે ને એને જલેબીનો જલેબો થઈ જાય. ક્યારેક એને કારેલા ખાધા ને મહિના બે મહિના માટે, તો ખબર પડે જલેબીનો મહિમા કેવો છે. આપણા હિતેશભાઈ દેસાઈ સર હમણાં ઇન્ડિયા ગયા, જતા જતા 2-3 વખત મળવા આવ્યા હતા, મેં 1.5 કલાક બેઠા હતા. એકવાર એમની આંખો ભીની થઈ ગઈ. સંતરામ મંદિરના એ ખૂબ મોટા સેવક છે. સંતરામ મંદિરના મહાન સંત નારાયણદાસજી મહારાજ આખો દેશ જેને જાણે, કેવું પવિત્ર જીવન. નારાયણદાસજી મહારાજનું નામ બોલાય અને લોકોના હૃદયમાં શાંતિ થાય. ડોંગરેજી મહારાજ પણ જેનું નિમિત્ત બતાવતા એવા નારાયણદાસજી મહારાજ, ખબર છે ને? આશિત ભગતે દર્શન કર્યા હશે, રાઈટ? કેવું પવિત્ર જીવન. એ નારાયણદાસજી મહારાજ, એમની આખી જિંદગી જેમણે સેવા કરી, એવા હિતેશભાઈ દેસાઈ સર મને વાત કરતા કરતા ગળગળા થઈ ગયા. સ્વામીજી, મને આ સ્વામિનારાયણ ભગવાન, આ સંતો ન મળ્યા હોત ને તો મને જીવનમાં કશું ન મળત. ચોક્કસ મેં નારાયણદાસજી મહારાજને જોયા, પણ એ સિવાય આખી દુનિયામાં ચારે બાજુ ધર્મના નામે ધતિંગ જ મેં જોયેલા. મોટા મોટા મંદિરોમાં, મોટી મોટી સંસ્થામાં મેં ખૂબ કામ કર્યા, કેટલી સારી સારી સંસ્થામાં કેટલા કાર્યો કર્યા, બધા ગણાવતા હતા. પણ આપણા લોયાધામની એમણે વાત કરી, ગમે ત્યારે આવો, ગમે ત્યાં ઉપર સંતને જોવા જાઓ, કોઈ સંત વાંચતા હોય, ધ્યાન કરતા હોય, સેવા કરતા હોય, સ્વામી ગમે ત્યારે આવો, સંતો એની સ્થિતિમાંથી ક્યારે આઘા પાછા ન હોય, આવું દ્રશ્ય. હે દાદા, ભગવાન સ્વામિનારાયણે આટલી ટ્રાન્સપરન્સી, અમેરિકાએ ટ્રાન્સપરન્સી ઓફ ઇકોનોમી કરી, ખબર છે ને? આ દેશમાં $1 ક્યાંથી આવ્યો ને ક્યાં ગયો એનો પૂરેપૂરો રેકોર્ડ આ સરકારમાં છે. એટલે આ સરકાર ટ્રાન્સપરન્સી ઓફ ધ ઇકોનોમી, પણ ભગવાન સ્વામિનારાયણે ટ્રાન્સપરન્સી ઓફ ધ લાઈફ કેવું કર્યું. માટે આપણું જીવન શંકાસ્પદ, આપણું જીવન ઉપરથી જુદું, અંદરથી જુદું, આપણું જીવન મુખ મે રામ બગલ મે છુરી, નામ રામનું અને માહી ભરપૂર કામ, આવું ન થાય. ભગવાનનો ભક્ત, કામ આદિ દોષ રહિતમ કુરુ માનસમ મે, પ્રેમાનંદ સ્વામી હોય, તુલસીદાસજી મહારાજ હોય, સુરદાસજી મહારાજ હોય, આ બધા ભક્તોએ એક જ કામ કર્યું છે, પોતાના અંતરના શત્રુને શોધી શોધીને ટાળ્યા છે. માટે કોઈક સંત કે ભક્ત અતિરેકથી, મેં ઘણીવાર કથામાં વાત કરી છે, સાગરમાં વાત આવી છે, જગતનો જીવ ખોટું કરે છે અજ્ઞાને કરીને, એને ખબર નથી. એટલે સાંભળજો, ભગવાનનો ભક્ત ખોટું કરે છે એ મહિમાના ઓથે કરીને કે જ્ઞાનના ઓથે કરીને. એટલે કોઈક સંત, કોઈક ભક્ત ખોટું કરતા હોય કે થતું હોય તો આપણે ત્યાંથી ઊભા થઈ જવું, આપણે ત્યાંથી નીકળી જવું. મહારાજ એમ બોલ્યા, અમે કચવાતા હોઈએ તો પણ કચવાવા દેવા, તો પછી બીજાની ક્યાં વાત. મેં વાત કરી હતી અમેરિકાની સત્ય ઘટના, એક જગ્યાએ સ્વામીજી પધારેલા, બાજુમાં બહેનો બેઠા હતા. એટલું નહીં, બહેનોને સ્વામીજી કથામાં સંવાદ કરે, આપણા લોયાધામ પરિવારના એક ભક્તના મિત્રના આમંત્રણથી ગયા, મને બીજે દિવસે વાત કરી, સ્વામી મારે તો ધર્મ સંકટ આવ્યું. એટલે ભાઈ, આ સંકટ નહીં, આ તો વાવાઝોડું કહેવાય, મરી જશું. વાવાઝોડું આવે ત્યારે શું કહેવાય, કરવાનું હોય, ભાગવાનું હોય ને દાદા. મહારાજે તલવાર લીધી, માયા સામે યુદ્ધ શરૂ કર્યું. મોટા દેવોને ઋષિઓએ જેને જેને કામે વિકળ કરી દીધા હતા, તે દેવોનો અને ઋષિઓનો મહિમા રાખીને કામનું ઘણું અપમાન કર્યું, અર્થાત નિંદા બહુ કરી, તેનું કંઈ ચાલવા દીધું નહીં. આવું અપમાન પૂર્વે કોઈએ કર્યું નથી. આપણા સંતો તમે જુઓ,
આ યુવાન અવસ્થામાં આવી રીતે મહારાજની ભક્તિ કરવી અમેરિકા જેવા દેશમાં આ કંઈ સહેલી વાત છે દાદા? પણ આનું કારણ શ્રીજી મહારાજ છે, આનું કારણ પૂજ્યપાદ ગુરુજી છે, આવા સંત છે જેણે બધાના આત્માને ભગવાનમાં જોડી દીધા છે. સ્વપ્નમાં પણ જે ભૂંડો વિચાર નથી કરતા, મનમાં પણ જે ભૂંડો સંકલ્પ નથી કરતા, આવા સંતો આપણને મળ્યા છે, આવો સત્સંગ આપણને મળ્યો છે. આ સત્સંગની સ્થાપના માટે શ્રીજી મહારાજ પધાર્યા છે. ખોટું વર્તન તો નહીં, ખોટો વિચાર પણ નથી કરવાનો, ખબર છે ને? એ જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે, તનમાં જ નહીં મનમાં પણ ત્યાગ લાવવાનો છે. ક્યાં? એ જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે, જેના વચન વેટ્યા વૈરાગ્ય રે અંતરમાંથે આવે છે. આવી રીતે માયા મહારાજે કામ ક્રોધ ઇત્યાદિ દોષોનું અપમાન કર્યું. શ્રી સ્વામિનારાયણ ભગવાન મુમુક્ષુ જીવાત્મા ઉપર પરમ દયાળુ હોઈને અતિ સમર્થ થયા, જેમણે અતિ સામર્થ્ય વાપરીને પોતાના આશ્રિતોને નિષ્કામી બનાવ્યા. કેવા નિષ્કામી? બ્રહ્માજી પોતાની દીકરીમાં કેવા મોહિત થયા, પાછળ દોડ્યા, પકડવા દોડ્યા. દીકરીને લાગ્યું કે મારો બાપ આજે ભૂલો પડ્યો છે. સરસ્વતી સમર્થ હતા, સ્ત્રીનો શરીર છોડી પશુનું રૂપ ધારણ કર્યું, હરણ બની, હરણી બની ગયા. સરસ્વતી હરણી બન્યા તો પણ બ્રહ્મા પાછળ પડ્યા, બ્રહ્માએ હરણનું રૂપ લીધું. સરસ્વતીને લાગ્યું મારા બાપ આટલો અધમ બન્યો છે, સરસ્વતીએ પાણીનું રૂપ લઈ લીધું, નદી બની ગયા. વિચારો, એની સામે ભગવાન સ્વામિનારાયણે કેવું કામ કર્યું. ખોડી રુગ્નાથપુરના અરજણ ભગત, એમના દીકરી, દીકરીના લગ્ન થવાની તૈયારી હતી, જોવા આવ્યા, નક્કી થયું. સામેના પક્ષે એક વાત કરી, દીકરી બરાબર છે, બધું બરાબર, પણ એના દીકરીના ગાલ ઉપર કાળો તલ છે. ભગતે બહુ ધ્યાન ન આપ્યું, હસે આવે આમ બે વાર કહ્યું ને એટલે સામેવાળા કે હસે હસે શું કરો છો, તમારી દીકરીના ગાલ ઉપર છે ખબર નથી? હસે આવે, હસે આવે, જાણે ખબર ન હોય એમ બોલતા હોય. ત્યારે અર્જણ ભગત જે બોલ્યા ને, અમારા ભગવાનની આજ્ઞા છે કે ક્યારેય અમારા આશ્રિતોએ બુદ્ધિપૂર્વક સમીપ સંબંધી સ્ત્રી હોય એના ઉપર પણ નજર ન કરવી. આ દીકરીનો જન્મ થયો, એના પિતા તરીકે દૂરથી ક્યારેક એની સાથે વાતો કરું, બોલું, ચાલું, પણ મીટ માંડીને બુદ્ધિપૂર્વક ક્યારેય પણ મેં એના ચહેરા ઉપર સ્થિર નજર નથી કરી. માટે એના ગાલ ઉપર તલ છે કે નથી હજી મને ખબર નથી, બોલો. આજે તો પોતાના દીકરીની ક્યાં, આખા ગામના દીકરીના કેટલા તલ છે બધી ખબર હોય, લો. માટે ભગવાનના ભક્ત છીએ તો એવું જીવન આપણે જીવીએ. મેં કહ્યું ને, આ દુનિયામાં જેની પાસે રૂપ છે અને જેની પાસે રૂપિયા છે, આ બંને બહુ સાવધાન થવાની જરૂર છે. એની આસપાસ લૂંટારાઓ વધે છે. કયો માણસ કેવી રીતે આવે કોઈને ખબર ન પડે. એક સત્ય ઘટના, અમે સંતો પણ આવી વાતો કરતા પહેલાં બહુ સંકોચ કરતા, પણ વારંવાર સમાજમાં આવી ઘટનાઓ સાંભળે કહેવાની જરૂર છે. ધીસ ઇઝ ધ ડિમાન્ડ ઓફ ટાઈમ. એક આપણા સત્સંગી પરિવારમાં બનેલી દુર્ઘટના. ગરીબ પરિવાર, સુરતમાં રહે, દીકરીઓને કોલેજથી જ એવાનો સંગ થયો, છોકરાઓએ મોટી લાલચ આપી, દુબઈ ફરવા લઈ જાય પ્લેનમાં. હવે ગરીબ પરિવારના હોય એટલે પછી માતા પિતાનું પ્રેશર પણ ચાલે નહીં, છોકરાઓ મોટા થયા હોય માતા પિતાને પણ આનંદ થાય, ચાલો દીકરાઓ વિદેશમાં જાય છે તો કંઈક શીખીને આવશે, સારું કરીને આવશે. થોડા સમય પછી જે પરિણામ આવ્યું, માતા પિતાને જાણે એવો મોટો ધ્રાસકો પડ્યો. દીકરીઓ બુરખા પહેરી લીધા. આગળની બધી ઘટના તમે સમજી શકો એવી છો. માતા પિતાના હાથમાંથી બાજી જતી રહી. એટલું જ નહીં, આ લવ જિહાદના પાપે એક બેના નહીં કરોડો કરોડો સ્ત્રીઓના જીવન ખલાસ કરી નાખ્યા છે. અને બબ્બે જ દીકરાઓની માં થયા પછી એ દીકરીને ઢોરની જેમ કાઢી મૂકવામાં આવે, અરે ઢોર કરતા ભૂંડી દશા થઈ રહી છે. એટલે આજે માતા પિતાએ, દીકરા દીકરીઓ નાના હોય,
ત્યારે ત્રણેય લાઇટો બતાવવી જોઈએ. એક્સિડન્ટ અટકાવવું છે તો રેડ લાઇટ ક્યાં છે, ગ્રીન સિગ્નલ ક્યાં છે અને યલો સિગ્નલ ક્યાં છે. ક્યાં આપણે જવાનું જ નથી, ક્યાં વિચારવાનું નથી, જોવાનું જ નથી એ પાત્ર, સ્ટોપ સાઇન. બરાબર ને દાદા? પછી બીજી ગ્રીન સાઇન, સત્સંગ છે, પરિવાર છે, ભક્તો છે, બરાબર. અને ત્રીજી કઈ લાઇટ? યલો લાઇટ. વોચ, વેઇટ એન્ડ ગો. બરાબર ને? મહારાજે આવું કામ કર્યું, મુમુક્ષુ ઉપર અતિ દયાળુ બની એનું કલ્યાણ થાય એટલા માટે આ રસ્તો શોધ્યો. બાકી તો પ્રાણી સ્થાવરમાં ને જંગમમાં જ્યાં જ્યાં જન્મ ધરે છે ત્યાં કામ જોડે ને જોડે જાય છે. પશુઓમાં પણ કામ, પંખીમાં બધે કામ છે. જે કોઈ દેહ ઉપર નજર કરો તેમાં કામનું બીજ રહ્યું જ છે. તેથી કામનું વધારે બળ દેખાયું તે વિચારીને શ્રીહરિએ આ વખતે કામનું જોર તોડી નાખ્યું. કેવી રીતે તોડ્યું? જે જે પોતાના આશ્રિત થયા તેનું કામથી રક્ષણ કર્યું. શ્રીહરિએ એક નિયમરૂપી કોટ કરાવ્યો, તેમાં સંતો હરિભક્તોને રાખ્યા. આ નિયમરૂપી કોટ કયો નિયમ? બાયો દેખીને ભાઈઓ છેટેરા ચાલેરા છે. કયો કોટ? હજી સાંભળો. ગૃહી કે નિયમ મેં ગૃહી જે તે, તત્પર હોય કે વર્તત તે તે, ગ્રહસ્થ ગ્રહસ્થના ધર્મમાં અને ત્યાગી ત્યાગીના ધર્મમાં. ગુરુજીએ વાત કરી હતી ને, ખબર છે અમેરિકાની, કે અમે અમેરિકામાં આવ્યા, એ હરિભક્તના ઘરે ઉતારો હતો, ખૂબ આગ્રહ કર્યો મારે દીકરીઓને પ્રશ્ન પૂછવા છે. ગુરુજી કે લઈ આવો ચિઠ્ઠીમાં, અમે કહેશું બધું. એમ નહીં, ઈ સામે બેસે ઈ જ પ્રશ્ન પૂછે ને તમે એને જ સમજાવો, પ્રશ્ન જેનો એને સમજાવવો પડે ને તમારે. અરે ગુરુજીને કેટલો મોટો શાસ્ત્રાર્થ થયેલો હું તો જાણું છું. ગુરુજીની આંખો ભીની થઈ ગઈ. પેલા હરિભક્તે શું કહ્યું ખબર? કે પેલા સ્વામી આવે છે ને એ તો એમ કહે છે કે તમારા ઘરની દીકરીઓ છે ને એ તો દીકરીઓ છે જ નહીં, તો મુક્તો છે. સ્વામીજી તમે આટલા આટલી તમારી નજર આવી? હરિભક્તના ઘરના દીકરા કેવા કહેવાય? સત્સંગ મેં સબ આયે હે જે તે, સંત હરિજન બાઈઓ તે તે, સબ હે મુક્ત. શાસ્ત્રની વાત ક્યાંની ક્યાં ફિટ થઈ જાય? હવે પેલા સ્વામીજી દીકરીઓને શું કહે? મુક્ત કહે, દીકરીઓને પગ પગ દબાવવા દે, એના હાથનું જમે. અને આ સ્વામીજી શું કહે? ગુરુજીએ કહ્યું નહીં, તો બહુ મોટા સમર્થ સંત હશે. આવું ગુરુજીએ કહ્યું, હા, મારાથી નહીં થાય. ગુરુજીએ કહ્યું સારું, ફરીવાર નહીં આવીએ, બીજું શું, બરાબર, પણ આ તો નહીં થાય. વાલા ભક્તો, આવા સંત આપણને મળ્યા છે, આવા સંત જેણે ધર્મને માટે કેટલું સહન કર્યું છે, ધર્મને માટે કેટલો ભોગ આપ્યો છે. આજે આ લોયાધામ પરિવાર હવામાં ઉડી રહ્યો છે, આજે સોનાના સિંહાસનો છે, પણ એક સમય એવો હતો ને ખાવાનું દૂધ નહોતું સંતો પાસે. એ સમયમાં ગુરુજીનું કેટલું ધર્મમય જીવન મેં જોયું છે. ગુરુજીએ ગુરુકુલની શરૂઆત કરી. ગુરુજીને કહેતા હતા કેનારા કોણ છે મને નામથી ખબર છે, કે તમારી કૂતરા જેવી ભૂંડી હાલત થશે, આ શું લઈ માંડ્યા છો બધું, આવું બોલનારા એ લોકોની શું દશા થઈ એ પણ હું જાણું છું. પણ પૂજ્યપાદ ગુરુજી એક જ, જે મહારાજે કહ્યું છે એનાથી બહાર હું પગલું નહીં ભરી શકું, સંસ્થા માટે પણ નહીં, પૈસા જાજા મળે એના માટે પણ નહીં, પ્રતિષ્ઠા મળે એના માટે પણ નહીં. તો એ સંત આજે ક્યાં છે તમે જો. એટલા માટે ભક્તો, તમને બધાને પણ ભલામણ, કોઈક ભગવાનની આજ્ઞા લોપે છે એનો અવગુણ લેવા કરતાં એનાથી દૂર થઈ જઈએ. મારાથી એ નહીં થાય, મહારાજે ના પાડી છે. શિક્ષાપત્રીમાં મહારાજે સ્પષ્ટ, આજ્ઞા એટલે આજ્ઞા, અમેરિકામાં કેવું છે, કાયદો એટલે કાયદો. કોઈ બાર્ગનિંગ છે કાયદામાં? તમે રોડ ઉપર સ્પીડિંગ કરો પછી પોલીસ સાથે આર્ગ્યુમેન્ટ થઈ શકે છે આ દેશમાં? હા કે ના? કયો થઈ શકે છે આર્ગ્યુમેન્ટ? પોલીસ આવીને સીધું જ શું કરી દે? હસતા હસતા બોલો, આપણને સર કહેતા કહેતા ટિકિટ આપીને જતા રહી પોલીસ. કાયદો એટલે કાયદો. તમે સ્પીડિંગ કરી જ છે, ગુનો કર્યો જ છે, આ દંડ છે. તેમ છતાં તમારે કંઈક હજી આર્ગ્યુમેન્ટ કરવા છે તો ક્યાં આવો? કોર્ટમાં આવો. અહીંયા કશું થવાનું? કેવી સરસ વ્યવસ્થા. ગૃહી કે નિયમ મેં ગૃહી જે તે, તત્પર હોય કે વર્તત તે તે, ત્યાગી કે નિયમ મેં ત્યાગી રહેવું, પરાભવ કામ કરત નહીં તેવું, ગ્રહસ્થ ગ્રહસ્થના નિયમમાં રહે, ત્યાગી ત્યાગીના નિયમમાં રહે, એટલે કામ તેનો પરાભવ કરી શકતો નથી. એક બહુ મોટા સંન્યાસી,
અમે જ્યારે ભણતા હતા ત્યારે અમારા કરતાં થોડા આગળ ભણતા હતા, અને પછી બહુ સારા ભાગવતના વક્તા, વિદ્વાન હતા, બ્રાહ્મણ હતા, ભાગવતના વક્તા. અને એ જમાનામાં સિંગાપુર ગયા, 1992-93ની વાત કરું. વૃંદાવનની અંદર જ્યારે આવ્યા ત્યારે યંગેસ્ટ સંન્યાસીમાંનું એટલું મોટું સ્વાગત થયું, બહુ મોટો આશ્રમ શરૂ કર્યો, શેઠાણીઓનો સત્સંગ, પછી તો શેઠાણીઓ સાથે દેશમાં વિદેશમાં વારંવાર કથાઓ કરતાં કરતાં અત્યારે જેલમાં છે. બોલો, એનું જીવન કોણે બગાડ્યું? કોણે? શેઠાણીઓએ. બેમાંથી એક કોઈ સમજ્યા નહીં તો જે લીટી શાસ્ત્રોની કરેલી છે એનાથી બહાર જે ગયા છે બધાને ભય થયા છે. એક વાર છટકી શકો, બે વાર છટકી શકો, કાયમ માટે તો ભગવાને આલોકમાં કોઈને આલોકમાંય છૂટ નથી આપી, ઉપર તો છે જ નહીં પણ આલોકમાંય નથી. ગ્રહસ્થ ગ્રહસ્થના નિયમમાં રહે, ત્યાગી ત્યાગીના નિયમમાં રહે, એટલે કામ તેનો પરાભવ કરી શકતો, આટલું કરવાનું છે બસ. અમે અમારી આજ્ઞામાં, તમે તમારી આજ્ઞામાં. સત્સંગ સિવાયના આખા જગતમાં જે વર્ણોને આશ્રમો છે તેને કામે જીતી લીધા છે, તેને પોતાની રૈયત બનાવી દીધા છે. ધર્મકુમાર શ્રીહરિએ નિયમો પળાવીને સંતો હરિભક્તોને 14 લોકમાં અપાર પ્રસિદ્ધ કરી દીધા છે. નિયમ પળાવીને 7-11 દાદા, ખબર છે ને પ્રિન્સિપાલ, આટલી નાની વાત, 7-11 શિક્ષાપત્રી વચનામૃત અક્ષરધામની 2 પાંખો. આ નાની વાત યાદ રાખજો બધા. હા, જ્યાં કોટ હોય અને રખેવાળ હોય ત્યાં ફૂલવાડી સારી થાય અને સમૃદ્ધ બને, તેમાં ફળનો ફૂલનો કોઈ પાર ન રહે. અજય ભગત જેવા માળી હોય, થોડું ધ્યાન રાખતા હોય તો બગીચો લીલોછમ થાય. અને દાદા આપણે બધા ભેગા થઈએ તો, ઘનશ્યામ દાદા આપણે જો બગીચો હાચવા જઈએ તો શું થાય? વાત તો સાચી છે ને, માળીનો બહુ મોટો મહિમા છે. આ કળિયુગમાં શ્રીહરિએ સત્સંગ તો એવો સ્થાપ્યો છે, તેની સુંદર વ્યવસ્થા દેખીને બુદ્ધિશાળી રાજાઓ પણ આશ્ચર્યચકિત થાય છે. બોલો, આપણા તરલ ભગત વાંચતા હોય, લખતા હોય, બેઠા હોય. આજે અશ્વિન ભગત મને કહેતા હતા, મને કે સ્વામી શું આ ચમત્કાર લાગે. મેં કીધું કેમ? આપણા તરલ ભગત છે, ગમે ત્યારે આવીએ અખંડ આનંદમાં હોય, વાંચતા હોય, લખતા હોય. એક આ અમેરિકા જેવા દેશમાં કોલેજમાં ભણેલા છોકરાને આ રીતે ત્યાગાશ્રમમાં આવે ને, આ ત્યાગાશ્રમના આવા જીવનમાં તરત ને તરત ઇમિડિયેટલી સેટ થઈ જાય, એને કોમ્પ્યુટરનો, ફોનનો, ટેકનોલોજીનો બધો મોહ છૂટી જાય. હાઉ ઇઝ ઇટ પોસિબલ? જગતના માણસોની બુદ્ધિમાં જલ્દી બેસે નહીં એવી વાત છે. પણ આ બધું કેમ થાય છે? જેને ભગવાનમાં હેત થાય, બહુ ટૂંકું ગણિત છે. એક મ્યાનમાં 2 તલવાર આવતી, તમને ભગવાનમાં હેત થાય ને એટલે જગત ઓટોમેટિક નીકળવા લાગે, અને જો જગતમાં હેત થયું તો ભગવાન નીકળવા લાગે. સાધુ થયા હોય ને પછી તેમ થાય કે આ બધા ગ્રહસ્થ ભક્તો કેવા સરસ મજાના કપડાં પહેરીને આવે, સેન્ટ છાંટીને આવે, બરાબર, 2 ફોન રાખતા હોય, લક્કી પહેરી હોય ગોલ્ડની સરસ મજાની, જો આવું પછી જોવા મળે તો શું થાય? પછી તો ભગવાન નીકળી જાય. શ્રીહરિએ 56માં જે વર્ષ જે માસ જે તિથિએ જન્મ ધારણ કર્યો હતો તે જ માસ તે જ તિથિને એ જ સમય બરોબર થયો, સ્ત્રી ભક્તો પૂજા કરી રહ્યા છે અને રાત્રિના 10:10 વાગ્યા. લો આનંદ થઈ જાય ને, આપણા મંદિરમાં એવું હોય ને, રાત્રે સમયો ચાલતો બરાબર 10:10 થાય એટલે જમાવટ જામે. સંતો હરિભક્તો તે સમયને જોઈને ખૂબ રાજી થયા. બધા સંતો તે વખતે ઝાંજ મૃદંગ લઈને આનંદ ઉત્સાહથી મતવાલા થઈ ઉત્સવ કરવા લાગ્યા. તે જન્મોત્સવ સમયે અદ્ભુત શોભા કરી. હરિભક્તો વિવિધ પ્રકારના વાજિંત્રોને દેશમાંથી લઈને આવ્યા હતા. પ્રેમથી એવો રંગ જામ્યો કે સહુ તે વાજિંત્રો વગાડવા લાગ્યા. બધી બાજુ અપાર દીવાઓ કર્યા. દાદા 1 મહિનાથી આ કથા ચાલે છે. બોલો, આપણે તો 3 દિવસમાં ઉત્સવ ધર્મઘેરાનંદ ભયો કરી નાખ્યો, આમાં તો મહિનાથી ધર્મઘેરાનંદ આજે થયો દાદા. સંતો કેસરયુક્ત ચંદનના ઠામ ભરીને લાવ્યા.
પ્રેમથી સૌ ગુલાબ ઉડાડવા લાગ્યા, ઘનશ્યામ શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. જેના મનમાં જેવા મનોરથ હતા સંતો તે રીતે પૂજા કરવા લાગ્યા. શુભ અવસર જાણીને હરિભક્તો સારા ફૂલહાર લાવ્યા. વગર માગે હરિભક્તો જે વસ્તુ લાવી આપતા, ફરીવાર વાત આવી. સાવધાન થઈને સાંભળજો, સ્વામીએ એવો ગ્રંથ લખ્યો છે ને દાદા, વાંચવાની જ મજા આવે છે, સાંભળવાની જ મજા આવે છે, બીજી વાતોની જરૂર જ નથી પડતી. હરિભક્તો વગર માગે જે વસ્તુ લાવી આપતા તેને સંતો નિર્બાધ ગણીને લેતા. અમારા સંતોના ધર્મમાં એવું લખ્યું કે સંતોએ કપડાં ફાટી જાય તો શું કરવું, તો હરિભગત પાસે જૂના માગી લેવા. જૂના સમયના હરિભક્તો ધોતિયા પહેરતા, એટલે કહેવાય ભગત તમારા ધોતિયા પહેર્યા છે જૂના, કેમ શું કામ છે, લાવજો ને, ખાલી કામ હતું. પણ હવે તો જૂનાય મગાય એવું રહ્યું, હવે શું જૂનું માગવું દાદા અમારે. પણ મહારાજે હવે જૂનું માગવા જેવું રહેવા જ નથી દીધું, તમે એટલું બધું આપો છો ને. પણ ધર્મામૃતમાં, સંતોના ધર્મમાં મહારાજે આજ્ઞા કરી આવી બધી, બહુ નાની નાની ઝીણામ ઝીણી આજ્ઞા. અમેરિકાનું બંધારણ જેટલું મજબૂત છે ને, એના કરતાં હજાર ગણું ભગવાન સ્વામિનારાયણનું બંધારણ મજબૂત છે. ત્યાગીના ધર્મોની વાત, આચાર્યના ધર્મોની વાત, સ્ત્રી ભક્તોના ધર્મોની વાત, ગ્રહસ્થ ભક્તોના, એ બંધારણ જે મહારાજ કરી, કોન્સ્ટિટ્યુશન જે બનાવ્યું છે ને, ખરેખર ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, આપણે અનુભવમાં આવે. હવે કેવી સરસ મહારાજ વાત કરે છે જુઓ, હરિભક્તો વગર માગ્ય વસ્તુ લાવે તો લેવી, પણ એમાં શું વિવેક રાખવો, તે વસ્તુ પણ મંડળમાં જે મુખ્ય સંત હોય તે લેતા, તે સિવાયના બીજા કોઈ સંત તે વસ્તુ પદાર્થ લેતા નહીં. અમારા સંતોમાં આ નિયમ બહુ કડક હોય. સારા સંતો જેટલા છે, 200 વર્ષથી આ પરંપરા ચાલુ છે. કોઈ હરિભગત આવે, સ્વામી મારે સેવા કરવી છે, જ્ઞાન સ્વામીને વાત કરે તો જ્ઞાન સ્વામી તરત શું કહેશે, કે તમે નિષ્કામ સ્વામીને મળો, કે આ સ્વામીને મળો, કે સુરત સ્વામીને મળો, બરાબર એમ કહેશે. ટૂંકમાં જે જવાબદારી ગુરુજીએ જે સંતને સોંપ્યું હોય, એ સંત જે સેવા સંભાળે, બીજા કોઈ સંત સેવા સંભાળે, કોઈ સેવા આપવે તોય સ્વીકારે નહીં. જેટલું જોઈએ તેટલું મોટેરા લેતા. નાના સંત ક્યાં મોકલે, મોટા પાસે મોકલે. મોટા સંત પાછો શું વિવેક રાખે, જેની જરૂર હોય એ લે, જેની જરૂર ના હોય તે પાછો આપી દે. અને જે વસ્તુ લે એ પણ મંડળમાં બીજા સંતોને વેચી દે, એ પાછા પોતે ન રાખે. જો પોતે રાખે તે મોટેરા પણ કહેવાય નહીં. મુખ્ય સંત જે જે વસ્તુ આવે તેને પોતે કોઈથી છુપાવે નહીં પાછા. સરસ મજાની કેરી આવી, નટુ દાદા છુપાઈને મૂકી દીધી, અને ત્રીજે દિવસે ખબર પડે તો શું થાય, નાના સંતોને ભાવ રહે ખરો. શું મહારાજે મોટા અને નાનાની મર્યાદાઓ કરી છે. તમારે ગ્રહસ્થ હોય પણ યાદ રાખવા જેવી વાત છે, મંડળમાં જે સંત હોય તે આવેલી વસ્તુ મુખ્ય સંતને આપી દેતા, છતાં પોતે મનમાં ડરતા રહેતા. જુઓ, મંડળના જે સંત હોય તે આવેલી વસ્તુ મુખ્ય સંતને આપી દેતા, છતાં પોતે મનમાં ડરતા રહેતા. ડર કેનો રાખતા, કે રખે ને અમને કોઈનું બંધન ના થઈ જાય. મંડળના મુખ્ય સંત નિર્બાધ રહેતા, કેમ કે એને જવાબદારી સોંપી છે એટલે વસ્તુને સ્વીકારતા. નાના સંતો ડરતા રહેતા કે ભાઈ આ વસ્તુ અમે લેશું તો અમે આમાં બંધાઈ જશું, અને સાથેના સંતોને પણ નિર્બાધ રાખતા. બસ બંધન વિના કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ ને સેવા છે, પણ બંધનથી કોઈ પણ પ્રવૃત્તિ કરી, આસક્તિથી કોઈ પણ પ્રવૃત્તિ કરી, તમે ભગવાનની સેવા કરો છો ને આસક્તિ થઈ તો પણ કલ્યાણ બગાડે, બગાડે ને બગાડે. અને તમે બિઝનેસ કરો છો પણ આસક્તિ વિના કરો તો બિઝનેસ કલ્યાણ બગાડતો નથી. વચનામૃતમાં મહારાજ બોલ્યા, ભગવાનના ભજનમાં આડું આવે એને શું કહેવાય, માયા કહેવાય. જો ભગવાનની ભક્તિમાં આપણને આ મંદિરની કોઈ પ્રવૃત્તિ આડી આવે તો પણ માયા છે, અને આખી દુનિયા આડી ન આવે તો આખી દુનિયામાં કશું માયા. મહારાજે સંતોના જીવનના ઘડતર માટે એવી અદ્ભુત વાતો કરી છે. અમે સાધુ બન્યા છીએ એટલે અમને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણની આ રીત છે ને, કળિયુગના જીવો કલ્પના ન કરી શકે. સંત બને એને આને આ દેહે ભગવાન શ્રીએ કેટલી મોટી પ્રાપ્તિ કરાવી છે. એક તો આવા મોટા સદગુરુ માથે મળ્યા હોય, બરાબર, આવા પીવડા ઘનશ્યામ મહારાજની સેવા મળી હોય, વાલા ભક્તો હૃદયથી એકવાર મહારાજને વિશે હેત થાય ને, એકવાર. જગતના કામમાં, જગતની વાસનામાં કીડા કરતા ભૂંડી હાલત છે માણસની,
ચાર દિન કી ચાંદની પીછે અંધેરી રાત, લાફો મારીને ગાલ લાલ રાખવા જેવું જ છે જગતમાં. માટે ભગવાનને હથેવાળો હરિસંગાથે કીધો, પ્રેમાનંદ કહે જન્મ સુફળ મેં કીધો. ભગવાન સાથે જેણે હથેવાળો કર્યો ને, આપણા લોયાધામ પરિવારના એવા માતા પિતાને ધન્ય છે. માતા પિતાઓએ દીકરાઓને સંસ્કાર આપ્યા, બેટા તારો જન્મ ભગવાન માટે છે. જે માતા પિતાએ સામે ચાલીને દીકરાઓને રજા આપી, આપણા હરિકૃષ્ણ ભગત એકને એક દીકરો કિશન, એકને એક દીકરો, પણ આખા પરિવારે નાના હતા કિશન ભગત ત્યારથી સંસ્કાર આપ્યા. સંજીવ ભગત મેકનવાળા નાના પ્રીતમ ભગત હતા ત્યારથી એ જ સંસ્કાર આપ્યા. આપણા તરલ ભગત આખા પરિવારે એ સંસ્કાર આપ્યા. તમે વિચારો, આજે સદગુરુ સ્મૃતિ મહોત્સવ અને પંચાબ્દી મહોત્સવમાં તમને એવું દર્શન થવાનું છે, એવું દર્શન થવાનું છે, અમેરિકાની ધરતી ઉપર મૂળ સંપ્રદાયમાં આવું દિવ્ય દર્શન ક્યાંય નહીં થયું હોય એવું અલૌકિક. એક સાથે ત્રણ ત્રણ મુમુક્ષુઓ, એ પણ કયા? અમેરિકાની અંદર તૈયાર થયેલા મુમુક્ષુઓ, એ ભગવાન સ્વામિનારાયણના માર્ગે સમર્પિત થવાના છે. માટે વાલા ભક્તો, ઉત્સવમાં બધા સાથે સાત દિવસ આવજો હા, અને દીકરાઓને દીકરીઓને ભગવાનના માર્ગે વળે ને એમાં રાજી થજો. એ કરવા જેવું છે, સાચા પિતા એ છે. દીકરાઓને એમ કહે પોતામાં નહીં, ભગવાનમાં જોડે, બેટા તારો જન્મ અમારા માટે નહીં ભગવાન માટે થયો છે એમ કહે. આવી રીતે સ્વયં સરસ રીતે વર્તતા ને બીજા સંતનો મનોભંગ કરતા નહીં. કોણ? ભગવાન શ્રીહરિ. શ્રીહરિના આજ્ઞા વચન પ્રમાણે જ વર્તવું એવી સંતોની રીત હતી. સંતો નિત્ય હરિભક્તોની આગળ પ્રેમથી ભગવદ્ વાર્તા કરતા, સત્સંગના આશ્રિતો પોતાને સંતો હરિભક્તોના મન કર્મ વચને દાસ સમજતા અને પોતાને ધન્ય ભાગ્ય માનીને ઉત્સાહથી વાતચીત કરતા. પૂર્વે ઉદ્ધવજી ગોપીઓને ઉપદેશ કરવા માટે ગોકુળ ગયા હતા. તેમણે વ્રજવાસીઓની ઊંચી સ્થિતિ ઓળખીને તેમના ચરણની રજ પામવાની ઈચ્છા કરી હતી. ઉદ્ધવજીની એવી રીત જોઈને મોટા સંતો સત્સંગમાં ફરીને કથાવાર્તા કરતા હતા. તેઓ સત્સંગને ગોકુળ ગામ માનતા, જેમાં શ્રી ઘનશ્યામ અખંડ વિચર્યા હતા. ચારધામ સુધીના પ્રદેશમાં શ્રીહરિ જ્યાં ન વિચર્યા હોય એવું કોઈ સ્થાન નથી. તેમાં એ ગુજરાત ચરોતરમાં તો શ્રીહરિએ નિરંતર વિચરણ કર્યું છે. અનંત ઉત્સવ અને સમયાઓ કર્યા, યજ્ઞ કર્યા, તેનો તો કોઈ ભાર ન રહ્યો. કરોડો વિપ્રોને જમાડ્યા, તેનાથી શ્રીહરિની ઘણી કીર્તિ વધી. યજ્ઞમાં હિંસાનો નિષેધ કરવાને માટે શ્રીહરિએ પોતે ઘણા યજ્ઞો કર્યા. વિપ્રોને અનેક પ્રકારના દાન આપ્યા, યાચકોની માગણી પ્રમાણે વસ્તુ આપી રાજી કર્યા. કેટલાક વિપ્ર બટુઓને યજ્ઞો પવિત્ર અપાવ્યા. વડતાલ, ડભાણ, અમદાવાદ, ઝાલાવાડ, કચ્છ દેશમાં જઈને યજ્ઞો પવિત્ર કરાવી તેનો કોણ પાર લઈ શકે? અરે, ઘણા કન્યા દાન અપાવ્યા. ગરીબ ઘરના હોય, દીકરીઓ હોય, એની તમામ વ્યવસ્થાઓ શ્રીજી મહારાજે કરી. કન્યા દાન મહારાજે અપાવ્યા છે. ગરીબ બ્રાહ્મણના દીકરાઓને યજ્ઞો પવિત્ર, મહારાજ કેટલી કથાઓ છે. વિપ્રોની ચોરાસી કરાવી, તે રીતે હાલાર સોરઠ પ્રદેશમાં વારંવાર વિપ્રોને પ્રેમથી જમાડ્યા. બે માસ, અરે છ માસ સુધી નિરંતર ચોરાસી ચાલુ રાખી કાઠિયાવાડમાં, ખાસ કરીને ગઢપુરમાં નિવાસ કરીને પોતાનું ધામ બનાવ્યું. ત્યાં પણ કેટલાય બ્રાહ્મણો જમાડ્યા, કેટલાય બ્રાહ્મણોને જનોઈ અપાવી, કેટલાય બ્રાહ્મણોને કન્યાદાન દેવડાવ્યા, કેટલાય બ્રાહ્મણોને દાન દીધા. વિપ્રોનું સન્માન કરીને અશ્વ, ગાય, સોનું, ચાંદી, ત્રાંબુ વગેરે ધાતુઓના અનેક પ્રકારના દાન આપ્યા હતા. કસુંબી વસ્ત્ર, સોનેરી ઝરીમય વસ્ત્ર, અપાર હીરાગળ વસ્ત્ર, ઊંચી જાતની સાલ, દુસાલા અંગરખું વગેરે અપાર કિંમતી વસ્ત્રોના દાન અપાવ્યા. અપાર અરુણા પણ અપાવ્યા. તીર્થવાસીઓને જોઈને તેમને ઘી, સાકર, લોટના પાકા સીધા ભારોભાર અપાવતા. છેલ્લે વડતાલની વાત કહું, જ્યારે બધા સંતોએ શ્રીહરિની પૂજા કરી લીધી ત્યારે શ્રીહરિ ઊભા થઈને સહુ સંતોને ભેટ્યા. ભાઈ ભાઈ, હા, મહારાજનો જન્મદિવસ છે ને, આજે તો કેવો સમયો ચાલ્યો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના અષ્ટમપુરમાં નિયમરૂપી કોઠ અને સંતોએ શ્રીહરિનું પૂજન કર્યું એ બંને વાત કરી, એ નામે 76મો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો, હરિચરિતામૃત સાગરનું 8મું પૂર ચાલે છે, એમાં 76મું તરંગ આજે પૂરું થયું. હવે એક તરંગ 77મું આપણે પૂરું કરીશું એટલે 8મું પૂર સમાપ્ત થશે, ત્યાર પછી 9મું પૂર શરૂ થશે. વાલા ભક્તો, આટલી મહાન દિવ્ય કથા આ ગ્રંથ જેમણે આપણને આપ્યો છે એવા આધારાનંદ સ્વામી આપણા આદિગુરુ છે. હું તો આ ગ્રંથ રોજ વાંચું છું ને, એમ થાય કે આ ગ્રંથે મને કેટલું બધું આપ્યું છે.
સ્વામીનો આભાર આપણે કેવી રીતે વ્યક્ત કરી શકીએ? બસ શનિવારના દિવસે હૃદયથી ભાવથી પૂજનમાં આવજો, આવી ન શકો તો ઓનલાઈન જોડાજો, આટલું કરશો ને તો પણ મહારાજ રાજી થશે. માટે બધા ભક્તો શનિવારે 77મા પૂરની આપણે તરંગની કથા કરીશું, અષ્ટમ પૂરની સમાપ્તિ કરીશું, 7:30 થી 8 અડધો કલાક પૂજન વંદન વગેરે કાર્યક્રમ થશે. તો બધા ભક્તો જોડાજો. બોલો ઘનશ્યામ મહારાજની.